આગળ વાત કરીએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું અને એક સાથે 15 જેટલા બાંધકામ તૂટી પડ્યા. રાંદરદા અને માંઢા ડુંગર વિસ્તારમાં ડિમોલિશનથી અંદાજિત કરોડોની જમીનને ખુલ્લી કરવામાં આવી. ઉલ્લેખનીય છે, ગેરકાયદેસર બાંધકામ ઉભા કરનારાઓને મનપા દ્વારા એક અઠવાડિયા પહેલા જ નોટિસ આપવામાં આવી, સાથે જ બાંધકામ દૂર કરવાનો આદેશ કર્યો, પરંતુ કોઈ કાર્યવાહી પોતાની જાતે ન કરતા મનપાએ ડિમોલિશન હાથ ધર્યું. મહત્વનું છે કે ડિમોલિશન સવારના 6 વાગ્યાથી ચાલુ કરવામાં આવ્યું હતું, જે નોટિસ આપવામાં આવેલી. આમ છતાં પણ જે બાંધકામ કરનાર આસામીઓ છે એમણે બાંધકામ નહીં અટકાવતા આજરોજ વહેલી સવારે 6 વાગે રોડ નંબર 6 માં રાંદરડા તળાવ વિસ્તારમાં આશરે 15 જેટલા ઇન્ડસ્ટ્રીયલ હેતુના બાંધકામ તોડી પાડવા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવેલ હતી અને આ તમામ બાંધકામો આજે અમે તોડી પાડેલ છે, જેની આશરે કિંમત 1,21,40,00,000 જેટલી થવા જાય છે. MD સાગઠિયા, ટાઉન પ્લાનિંગ ઓફિસર, રાજકોટ.